विद्यार्थी मित्रों, आपणे प्रकरण 6 માં ભાગ 1 ની અંદર સ્વાધ્યાય 6.1 ના દાખલા જોયા. હવે આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા તરફ જઈએ. તો સ્વાધ્યાય 6.2 ના દાખલામાં આપણે પહેલી રીત જોઈએ. એમાં આવે છે, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય તેવો રેખાખંડ આધારિત દાખલા. તો અહીંયા જો મેં રેડ કલરનું રાઉન્ડ કર્યું છે, એવી નિશાની તમને રકમમાં દેખાય એટલે સમજી જવાનું કે આ પહેલાં સમાંતર રેખાખંડવાળા દાખલા આવી ગયા. તો સૌથી પહેલાં તો આ દાખલો શરૂઆત કરીએ ત્યારે આપણે પહેલાં તો રકમને સમજવાની છે. એમાં આપણે કયા કયા માપ આપેલા છે એ જોવાના છે. ત્યાર પછી આપણે આકૃતિ દોરવાની છે. પણ અહીંયા તો આપણને રકમમાં આકૃતિ દોરેલી આપેલી છે એટલે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. તો સૌથી પહેલાં આપણે આકૃતિને સમજવાની કોશિશ કરીએ. આપણને અહીંયા આપેલું છે DE સમાંતર BC. તો હું રેડ કલરથી દોરું છું. આ જો BC, આ જે છે એ ભાગ તમારો ત્રિકોણનો ભાગ છે એટલે એક બાજુ ત્રિકોણની હશે. એ ત્રિકોણની બાજુ પહેલાં આપણે શોધી લેવાની અને એને સમાંતર થાય એવી રેખા આપણે દોરવાની છે. તો અહીંયા બીજી આપી છે આપણે DE. તો DE કેવી રીતે આપણે દોરવાની? તો જે બાજુ BC આપેલી છે એને એક્ઝેક્ટ સમાંતર થાય એવી રીતે. હવે આ રીતના દાખલાની અંદર આપણને કુલ 3 સૂત્રો આવે છે. આ 3 સૂત્ર આપણે આવડી જાય તો એના આધારિત આપણને કોઈ પણ દાખલા આવડે. તો પહેલાં તો આપણે 3 સૂત્ર સમજી લઈએ. તો પહેલું સૂત્ર જે છે એ શું છે? હું અહીંયા ગ્રીન કલરથી દોરું છું કે મેં જે ત્રિકોણ દોર્યો છે એમાં આ AD એટલે કે આ ઉપરનો કટકો થયો. ત્રિકોણમાં બે સાઈડ છે બરાબર. પહેલી સાઈડ AB એને આપણો જે રેખાખંડ છે એ DE માં છેદે છે અને આપણો બીજી બાજુ ત્રિકોણની છે AC એને અહીંયા આપણે જોઈએ તો આ Eમાં છેદે છે બરાબર. તો આપણે એનાથી આ ત્રિકોણના ઉપરના બે બાજુ બને છે અને નીચે પણ બે બાજુમાં આ જે એની ત્રિકોણની બાજુ હતી એનું વિભાજન થઈ જાય છે. એટલે કે ત્રિકોણની બે બાજુનું બે જુદા જુદા કટકામાં વિભાજન થઈ ગયું. તો એ કટકા આપણે લેવાના છે. તો મેં ગ્રીન કલરની પહેલાં લાઈન દોરી છે આ AD અને નીચેનો કટકો બને છે DB. તો પહેલું સૂત્ર કેમ બનશે? AD જો અહીંયા મેં લખેલું છે AD છેદમાં DB. મેં ગ્રીન કલરનું રાઉન્ડ કરેલું છે. હવે એવી જ રીતે તમે આ બાજુ લ્યો તો એ થશે AE છેદમાં EC. તો AE છેદમાં EC આ થઈ ગયું આપણું પહેલું સૂત્ર. હવે સેમ ટુ સેમ એ જ રીતે હવે આપણે જોઈએ તો આપણે બીજું સૂત્ર કેવી રીતે બને છે જરા એ જોઈ લઈએ. તો આપણને ખ્યાલ છે કે આપણે જે સમાંતર રેખા DE દોરી એનાથી આપણને બંને બાજુઓના બબે કટકા થઈ ગયા છે. તો બીજું સૂત્ર કેવી રીતે લીધું? તો એના માટે હું ગ્રીન કલરથી દોરું છું આ AD એટલે ઉપરનો કટકો છેદમાં આખે આખો કટકો. જુઓ, જોયું આ આખે આખો કટકો અને AD એટલે અડધો કટકો. તો ઉપલો છેદમાં આખો. હવે એવી જ રીતે આ બાજુમાં AE એટલે ઉપરનો અને આખો હું બ્લુ કલરથી દોરું છું એટલે આ બ્લુ કલરથી દોર્યો AC. તો આ સૂત્ર શું થયું? તો કે આ ઉપરનો છેદમાં આખો અને અહીંયા પણ આ ઉપરનો છેદમાં આખો. તો આ રીતે આપણું બીજું સૂત્ર બને છે. જોયું, ઉપલાના છેદમાં આખો બરાબર ઉપલાના છેદમાં આખો બંને બાજુ માટે આપણે આ સૂત્ર વાપરવાનું થાય. તો પહેલું સૂત્ર ઉપલાના છેદમાં નીચલો કટકો બરાબર ઉપલા કટકાના છેદમાં નીચલો કટકો. બીજું સૂત્ર ઉપલા કટકાના છેદમાં આખો બરાબર ઉપલાના છેદમાં આખો. હવે ત્રીજા સૂત્રમાં શું છે? તો કે ત્રીજા સૂત્રની અંદર આપણે એવું જ સૂત્ર છે એ જ રીતે છે. પણ એમાં શું કરવાનું છે? તો કે નીચલો કટકો આપણે લેવાનો છે. પહેલાં આપણે આ સમાંતર રેખા ડ્રો કરી લીધી બરાબર. હવે આપણે નીચલાના છેદમાં આખો એટલે આ ગ્રીન કલરથી હું આકૃતિમાં દોરું છું. આ નીચલો કટકો એટલે BD અને આખો એટલે બ્લુ કલરથી દોરું છું આ AB બરાબર છે. એટલે ગ્રીન કલરનો છેદમાં બ્લુ કલરનો એટલે કે નીચલો છેદમાં આખો. સેમ એ જ રીતે અહીંયા આ નીચલો એટલે EC થાય અને આખો એટલે તો કે આખો એટલે બ્લુ કલરથી દોરી દઉં છું AC થાય. તો નીચલાના છેદમાં આખો. તો આ રીતે થયું આપણું ત્રીજું સૂત્ર. તો આ ત્રણે ત્રણ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યના છે. આ ત્રણ સૂત્ર આવડે એટલે આપણને કોઈ પણ દાખલા આવડે. હવે એક બીજી વાત કે તમારે જો આ આખી આખી બાજુ AB નું માપ જોતું હોય, અહીંયા હું ફરીથી દોરી દઉં છું કે હું શેની વાત કરું છું બતાવું કે અહીંયા મારે આખી આખી AB કટકાની વાત કરવી હોય તો એ કેવી રીતે મળે? તો કે A થી D વત્તા D થી B એટલે કે આ બંને કટકાનો તમે જ્યારે સરવાળો કરો ત્યારે તમને એ મળે. એવી જ રીતે AC નું માપ જોતું હોય તો AC નું માપ કેવી રીતે મળે? તો કે A થી E
અને પછી ઈ થી સી આ બંને કટકાનો તમે જ્યારે સરવાળો કરો ત્યારે તમને આખે આખો એસી મળે, બરોબર છે? તો હવે આપણે દાખલો સમજવાની કોશિશ કરીએ. હવે પહેલો દાખલો છે, પહેલી આકૃતિ આધારિત દાખલો છે, એમાં આપણને દરેક બાજુનું માપ આપેલું છે અને ત્યાંથી આપણને દાખલામાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ ઉપરની બાજુ આપી છે અને આ નીચેની બાજુ આપી છે. અહીંયા ઉપરની બાજુ આપી છે અને નીચેની બાજુ નથી આપી. આપણને એ ડી શોધવાનું છે. પહેલા દાખલામાં ઈસી શોધવાનું છે અને બીજામાં આપણે એ ડી શોધવાનું છે. તો આપણે ઈસી શોધવું છે, બરોબર છે? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ઈસી શોધવું હોય તો ઉપલો કટકો છેદમાં નીચલો કટકો બરાબર ઉપલો કટકો છેદમાં નીચલો કટકો, આ આપણે સૂત્ર વાપરવાનું થાય. એટલે કે પહેલા નંબરનું જે મેં સૂત્ર લખેલું હતું એ સૂત્ર અહીંયા આપણે મૂકી દીધું. હવે આકૃતિમાંથી જોઈ જોઈને બધાના માપ ભરી દઈએ તો એડીનું છે 1.5, બીડીનું છે 3, આ આપણે રકમ આપેલું છે, અને ઈસીનું શોધવું છે, એ ઈનું આપ્યું છે 1 અને ઈસીનું શોધવું છે, એટલે આપણે એમનેમ રાખ્યું. હવે આપણે શું કરશું તો કે ચોકડી ગુણાકાર આપણે કરી છીએ એવી રીતે ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરો તો આનો અહીંયા જાય અને આ અહીંયા જાય, એટલે 1.5 ગુણ્યા ઈસી અને 3 × 1 = 3, એટલે આ સ્ટેપ પણ તમને સમજાઈ ગયું હશે. હવે ઈસીને તમે સૂત્રનો કરતા કરો એટલે કે ઈસીને એકલો રાખો તો આ 1.5 જે તમને અહીંયા દેખાય છે એ છે એ છેદમાં જાય, એટલે 3 ના છેદમાં 1.5. હવે તમે છેદ ઉડાડો તો 3 × 3 અને 5 × 3 = 15, એટલે નીચે 5 આવે, બરોબર? તો 1 ના છેદમાં 5 આનું તમે સાદું રૂપ આપો તો તમે 1 ના છેદમાં 0.5 આ રીતે લખી શકો, અને ન લખો તો આમ પણ ચાલે, બરોબર છે? આવડી ગયું આટલું? ચાલો, તો આ આપણો પહેલો પેટા વિભાગ પૂરો થયો. હવે આપણે જોઈએ બીજો પેટા વિભાગ. તો બીજા પેટા વિભાગ માટે આપણે શું કરવાનું છે? તો કે બીજા પેટા વિભાગ માટે આપણે બીજી આકૃતિ પસંદ કરવાની થાય. તો બીજી આકૃતિમાં આપણને ક્યાં ક્યાં માપ આપ્યા છે અને શું શોધવાનું કીધું છે જરા જોઈ લઈએ. તો આપણને એડી એટલે કે આ આપણને આટલો ભાગ શોધવાનો કીધો છે. નીચલાનું આપણને માપ આપેલું છે, આ આપણને 7.2 આપ્યું છે. એવી રીતે અહીંયા ઉપલો છે એનું માપ આપણને આપેલું છે, અને નીચેનો જે ભાગ છે ઈસી એ પણ આપણને આપેલો છે. તો હવે આપણે જરાક જોઈ લઈએ ક્યાં ક્યાં કટકા આપ્યા છે. તો કે ઉપલો છેદમાં નીચલો કટકો બરાબર ઉપલો કટકો છેદમાં નીચેનો કટકો, એટલે આપણે આ પેલું સૂત્ર જે બાજુની આકૃતિ માટે વાપર્યું છે એ જ સૂત્ર આપણે અહીંયા વાપરવાનું થાય. આપણે આકૃતિ જોઈએ અને આકૃતિમાં માપ ભરેલા છે આપેલા છે એ જોઈએ, એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણે કયું સૂત્ર વાપરવું. ચાલો, તો તમને તરત જ ખબર પડી જશે. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે સૂત્રમાં જે કંઈ કિંમત આપેલી છે એ જોઈ જોઈને મૂકવાની છે. એડીની કિંમત નથી આપી એટલે એમનેમ રાખ્યું, આપણે અહીંયા એમનેમ રાખ્યું. આ બીડીની આપી છે 7.2 એટલે મૂકી દીધી. ત્યાર પછી એ ઈની કિંમત આપી છે 1.8 એટલે મૂકી દીધી, અને આની આપી છે 5.4, એટલે આ સ્ટેપ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે એડીને આપણે સૂત્રનો કરતા કરવો હોય તો 7.2 છે એ આ બાજુ જવા દો એટલે એ ગુણાકારમાં જાય, અને 5.4 છે એ છેદમાં છે એટલે એડી સાથે ગુણાઈ જાય. ટૂંકમાં આપણે કાંઈ નથી કર્યું પણ સામસામે ચોકડી આપણે જે કરી છે એ જ રીતે સાદુરૂપ આપેલું છે. હવે એડીને તમે એકલો રાખો તો એડી એકલો રહેશે અને શું થશે? તો કે એડી છે એ આપણો, આપણે અહીંયા જરાક ઊંચું લઈ લઈ દાખલો એટલે તમે સરખો સમજી શકો. આ આપણો દાખલો છે એ થોડો ઉપર લઈ લઈ. હવે અહીંયા જુઓ તો 7.5.4 છે એને આપણે છેદમાં જવા દીધા. હવે દરેકના પોઈન્ટ કાઢીએ તો દરેકના પોઈન્ટ તમે કાઢશો એટલે બધાનું સાદુરૂપ આપો એટલે છેદમાં 7.2ના એના છેદમાં છે એ 10 થશે, પછી 18 છે 1.8 એટલે એના છેદમાં એ 10 થશે, અને 5.4 છે એના 10 ઉપર જાય છેદનો છેદ અંશમાં, એટલે આ સ્ટેપ પણ તમને સમજાઈ ગયું હશે. હવે આ 10 ગયા આ 10 ગયા પછી તમે છેદ ઉડાડો દરેકમાં તો તમને તરત જ છેદ ઉડાડશો એટલે સાદુરૂપ આવડશે, બરોબર છે? હવે 18 × 18 = 36 પાડો બોલો 18નો, તો 18 × 13 = 54 થશે એટલે અહીંયા હવે 3. હવે જુઓ આ 3 × 1 = 3 અને 24 × 13 = 72 થાય, બરોબર છે? હવે આપણે 24 ના છેદમાં 10 એટલે 2.4 સેમી, આનો જવાબ આવશે 2.4 સેમી. તો અહીંયા આપણો આ દાખલો છે એ પૂરો થાય છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 6.2નો બીજો દાખલો જોઈએ. તો પહેલાં તો આપણે રકમ જોઈએ. એમાં આપણને એમ કીધું છે કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પી ક્યુ આરની બાજુઓને અનુક્રમે, પી ક્યુ એટલે આ ઈ છે એ ક્યાં આવેલું છે? તો કે પી ક્યુ બાજુ ઉપર, અને એફ ક્યાં આવેલું છે? તો કે પી આર ઉપર આવેલું છે. બરાબર સેન્ટરમાં છે એવું કાંઈ કીધું? તો કે ના, એવું કાંઈ કીધું નથી.
ખાલી એ બાજુ ઉપર આવેલા છે એવું કીધું છે, તો આપણે ચકાસવાનું છે કે EF સમાંતર QR, આપણે કીધું છે નીચેના દરેક વિકલ્પ માટે EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. હવે આ જે હું લાઈન દોરું છું, આ જે વચ્ચે જે લાઈન છે એ વચ્ચેની લાઈન એ આ નીચેની જે લાઈન છે એની સાથે સમાંતર છે કે કેમ એ ચકાસવાનું છે. તો એ ચકાસવા માટે આપણી પાસે ત્રણ સૂત્ર છે, આપણે ત્રણમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હવે સવાલ છે કે કયા સૂત્રનો ઉપયોગ કરવો. તો આકૃતિમાં જોવાનું, જેનું જેનું માપ આપણને આપેલું હોય એને અનુરૂપ આપણે સૂત્ર વાપરવાનું છે. ધારો કે ઉપરના કટકા અને નીચેના કટકાના માપ આપ્યા હોય તો ઉપરનો છેદમાં નીચેનો એ સૂત્ર વાપરવાનું થાય. ધારો કે ઉપરનું અને આખા કટકાનું માપ આપ્યું હોય તો ઉપરનો છેદમાં આખો બરાબર ઉપરનો કટકો છેદમાં આખો કટકો, તો આપણે એ સૂત્ર વાપરવાનું થાય. તો હવે આપણને એ ખ્યાલ આવી ગયો છે કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે. તો આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની રકમમાં આપણને એમ કીધું છે કે પી બરાબર 3.9 સેમી, ઇક્યુ બરાબર 3 સેમી, પીએફ બરાબર 3.6 સેમી અને એફઆર બરાબર 2.4 સેમી. તો આવું આપણને માપ આપેલું છે, એને અનુરૂપ આપણે અહીંયા આપણો જવાબ અહીંયાથી આપણો આન્સર સ્ટાર્ટ થાય છે. તો આપણે અહીંયા આકૃતિ દોરેલી છે, આકૃતિમાં આપણે જોઈએ તો જે ઉપરનો કટકો છે આ પીઈ અને નીચેનો છે ઈ ક્યુ, બંનેના માપ આપેલા છે. આ બાજુ જુઓ તો પી એફ અને અહીંયા એફ આર, આ બંનેના માપ આપણને આપેલા છે. તો આપણે સૂત્ર મૂકશું કે આ ઉપરનો છેદમાં નીચેનો બરાબર આ ઉપરનો કટકો છેદમાં નીચેનો, એટલે કે જો અહીંયા હું રાઉન્ડ કરું છું પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર, તો એનું આપણે કિંમત મૂકીએ 3.9 છેદમાં 3, તો ઉડાડો તો 13 39 એટલે 1.3 આવે છે. આ એક બાજુનું કામ આપણે પતાવ્યું. હવે સેમ એ જ રીતે આપણે આ પીઈ લેશું પીઈ છેદમાં ઈ આર, તો એનું માપ છે 3.6 છેદમાં 2.4. હવે છેદ ઉડાડો તો તમને 12 એકાનો પાડો તો આવડતો જ હોય બરાબર છે, 12 2 24 ને 12 3 36, પછી છેદ ઉડાડો એટલે 1 1 1 ને 15 બરાબર સમજાય છે. કે અથવા ડાયરેક્ટ પણ તમે ઉડાડી શકો છો, કે સીધે સીધા છેદ ઉડાડવા હોય તો પણ તમે ઉડાડી શકો છો, એટલે જવાબ આવશે આપણો 1.5. હવે જુઓ આ આપણું પહેલું સમીકરણ છે, આ આપણું બીજું સમીકરણ છે. હવે બંનેમાં તમે જુઓ તો બંને બાજુ સરખી નથી થતી, જવાબ બંનેનો સરખો આવતો નથી. તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે કહી શકીએ કે આ પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર નથી પીએફ છેદમાં એફ આર, એટલે કે બંને સમાંતર થતી નથી. જો સૂત્ર પ્રમાણે સમાંતર હોય તો સૂત્ર પ્રમાણે શું થવું જોઈએ, તો કે બંને છે એ સમાંતર, બંનેના માપ છે ગુણોત્તરના માપ એ સરખા થવા જોઈએ. તો ગુણોત્તરના માપ જો સરખા હોત તો બંને બાજુ સમાંતર થઈ જાત, પણ અહીંયા માપ સરખા નથી માટે સમાંતર થતી નથી. હવે આપણે બીજો પેટાઈ ભાગ જોવાનો છે, તો બીજો પેટાઈ ભાગ જોઈએ. એની રકમ આપણને આમ આપેલી છે કે આકૃતિની અંદર આ જે પીઈ છે એનું માપ 4 છે, ઇક્યુનું માપ 4.5 છે, પીએફ છે એ 8 છે અને આરએફ છે એ 9 છે. તો આપણે અહીંયા આકૃતિ દોરી લીધી છે, આકૃતિની અંદર આપણે બધા માપ પણ લખી લીધા છે. હવે આપણે આ જે બાજુ છે ક્યુઆર ઈ અને આ ઈએફ ઈ બંને સમાંતર છે કે કેમ એ ચકાસવું છે. તો જેમ આપણે ઉપરના દાખલામાં જોયું એ જ પ્રમાણે આ દાખલામાં પણ એ જ સૂત્ર લાગુ પડે. તો આપણે પહેલાં શું કરશું, તો કે પહેલાં આપણે આ જે બાજુ છે ઉપરનું માપ આપણને આપેલું છે અને નીચેના કટકાનું માપ પણ આપણને આપેલું છે. તો પહેલાં આપણે સૂત્ર મૂકીએ પીઈ છેદમાં ઈ ક્યુ, એટલે આપણે અહીંયા લખી લીધું છે. હવે એની કિંમત મૂકીએ તો 4 ના છેદમાં 4.5, પોઈન્ટ કાઢો એટલે એના છેદનો છેદ ઉપર અંશમાં જાય એટલે 40 ના છેદમાં 45. હવે 9 50 45 અને 8 50 40, તો આપણે અહીંયા હવે આગળ છેદ ઉડતા નથી, આ આપણે છેદ ઉડાડીને એનું સાદુરૂપ અહીંયા આપણે આપી દીધું. હવે એક બાજુનું કામ પૈતું, હવે આપણે આ બાજુ લેવાની છે. હું બ્લુ કલરથી દોરું છું, જો આ
આ પીએફ અને આ એફ આર બંનેનામાં પાઇપા છે, તો આપણે અહીંયા લેશું પી પીએફ છેદમાં એફ આર. અહીંયા બ્લુ કલરનું રાઉન્ડ કરું છું, તો એનું માપ તમે જુઓ તો 8 ના છેદમાં 9 છે જ, એટલે એમાં સાદુરૂપ કંઈ થતું નથી આગળ. હવે આને તમે સમીકરણ નંબર 1 કયો અને આને તમે સમીકરણ નંબર 2 કયો, તો તમે સમીકરણ 1 અને 2 પરથી બેયનો જવાબ સરખો છે, એટલે કે ડાબા બરાબર જબા છે, મીન્સ કે બંને ગુણોત્તર સમાન આવ્યો, એટલે પીઈ બરાબર ઈ ક્યુ અને પીએફ બરાબર એફ આર એવું તમે કહી શકો. તો આ જો હવે આ તમે શરત જોવા જાઓ ને તો આ સૂત્ર 1 જેવી થઈ ગઈ, કે ઉપરનો કટકો છેદમાં નીચેનો કટકો બરાબર ઉપરનો છેદમાં નીચેનો, એટલે કે પહેલું સૂત્ર જે આપણું છે ને એ પ્રમાણે એનું પાલન થાય છે. તો પાલન થાય તો એનો અર્થ એમ થઈ ગયો કે આ બંને જે રેખાખંડ છે ક્યાં બને, તો કે ઈ એફ જો એ દોરું છું ઈ એફ અને આ ક્યુ આર એ બે સમાંતર છે એવું સાબિત થાય છે. હજી આપણે આની અંદર એક પેટાઈ ભાગ આપેલો છે, તો આપણે ઉપર હજી ત્રીજો જોઈ લઈએ. તો ત્રીજા પેટાઈ ભાગની રકમ કંઈક આવી છે, એમાં એમ કીધું છે કે ક્યુ પી ક્યુ બરાબર 1.28 સેમી, પી આર બરાબર 2.56 સેમી, પીઈ બરાબર 0.18 સેમી અને પીએફ બરાબર 0.36 સેમી હોય, તો સાબિત કરો કે ચકાસો કે આ ઈએફ છે ઈ અને આ ક્યુ આર છે ઈ એકબીજાને સમાંતર છે કે કેમ. હવે અહીંયા આપણે માપ જોવા જઈએ તો આપણને જો અહીંયા ઉપરનો કટકો દેખાય છે, હું રેડ કલરથી અહીં દોરું છું, અને પછી આ આખે આખો દેખાય છે, આખે આખાનું માપ આપણને દેખાય છે, એટલે કે ઉપલો છેદમાં આખો. આપણે સૂત્ર કયું વાપરશી, તો કે ઉપલો છેદમાં આખો. હવે તો અહીંયા તમે જુઓ તો આ બાજુ પણ સેમ એવી જ રીતે છે, હું અહીંયા તમને એ બ્લુ કલરથી દોરી દઉં છું. અહીંયા જુઓ આ પી એફનું માપ છે અને પછી આ પી આર આખે આખાનું માપ છે, તો અહીંયા પણ ઉપલો છેદમાં આખો આ બંનેનું માપ આપણને આપેલું છે. તો હવે જરાક આપણે જોઈએ તો એની અંદર આપણે પહેલાં લેશું કે આ પીઈ છેદમાં પી ક્યુ. આ જો અહીંયા આપણે ઓલું હતું એના કરતાં થોડોક ફેર લીધો છે, એમાં આપણે શું કર્યું હતું, તો કે એમાં આપણે ઉપલો છેદમાં નીચલો કટકો લીધો, તો અહીંયા આપણે ઉપલા છેદમાં નીચલા લેવાને બદલે ઉપરનો છેદમાં આખો લીધો છે, ફર્ક ખાલી એટલો જ છે. તો 0.18 છેદમાં 1.28, હવે ઉપરના 18 છે એના પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 આવે અને નીચેના છે બે આંકડા પછી પોઈન્ટ છે એટલે ઈ કાઢો એટલે ઉપર 100 જાય, ઉપરના 100 અને નીચેના 100 છે એ ઉડી જાય, તો આપણે વધશે આ 18 છેદમાં 128. હવે છેદ ઉડાડો તો એના છેદ કેમ ઉડશે, તો કે આવી રીતે સિમ્પલ 9 દુ 18 અને 64 દુ 128, તો એ આપણે છેદ ઉડાડીએ એટલે આપણને સાદુરૂપ કર્યું તો 9 ના છેદમાં 64 મળે. હવે એ બાજુનું કામ પતી ગયું અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈ. હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ હવે આપણે બીજી બાજુનું આપણે જોવાનું છે, તો બીજી બાજુમાં આપણને આપ્યું છે પીઈ અને આખે આખું આપ્યું છે આપણને પી આર, તો એનું 0.36 જો તમે આ રીતે લખી શકો, 0.36 એટલે 36 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 અને 2.56 એટલે 256 અને એના પોઈન્ટ 2 છે આ પછી 2 આંકડા છે એટલે એના 100 છે એ ઉપર જશે બરોબર, આ તમે પોઈન્ટ કાઢો એટલે એના ઉપર છેદનો છેદ ઉપર જાય, આ 100 અને આ 100 બે ઉડી જાય. હવે તમારે 36 ના છેદમાં આવશે 256. જો હવે તમને આ સ્ટેપ હવે સમજાણું હશે બરાબર, મેં ગ્રીન કલરનું રાઉન્ડ કર્યું છે, એના છેદ ઉડાડો એટલે 9 ચોક 36 અને 64 ચોક 256, તો આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 2. હવે તમે જુઓ પરિણામ 1 અને પરિણામ 2 એમાં જુઓ બંને બાજુ જવાબ સરખો છે, એનો અર્થ એમ કે આપણું પીઈ છેદમાં પી ક્યુ બરાબર પીએફ છેદમાં પી આર થાય છે, એટલે કે આ બંને બાજુ આ બંને એટલે કહી, તો કે બ્લુ કલરથી દોરી દઉં છું આ ક્યુ આર અને આ ઈએફ આ બંને સમાંતર છે એમ સાબિત થાય છે. તો અહીંયા આપણો આ બીજો દાખલો હતો એ પણ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય 6.2 એના દાખલા શીખ્યા, એના આધારિત એક દાખલો જોઈએ. તો રકમમાં આવું કંઈક કીધું છે, 2 ત્રિકોણ આપેલા છે અને બંને વચ્ચે આપણને સંગતતા આપેલી છે અને કીધું છે કે એ સમરૂપતા છે, એનો અર્થ એમ કે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એવું આપણને આપી દીધું છે. ત્યાર પછી આપણને આવું આપેલું છે કે AB ના છેદમાં 4 બરાબર BC ના છેદમાં 6 બરાબર AC ના છેદમાં 3, એટલે કે બાજુઓના જે માપ છે ને એ આપણને ડાયરેક્ટ નથી આપ્યા પણ ઇનડાયરેક્ટ આપણને આપી દીધા છે.
આની મદદથી આપણે દરેક બાજુનું માપ છે એ આપણને શોધવામાં મદદ થાય. કેવી રીતે આપણે આનો ઉપયોગ કરવાનો છે એ હું તમને હમણાં દાખલો ગણીએ એટલે શીખવું છું. તો ત્યાર પછી આપણે લખેલું છે કે એસી બરાબર 3 અને એક્સ વાય બરાબર 5 હોય તો વાય ઝેડ અને એક્સ ઝેડ શોધો. હવે આપણને અહીંયા જે મેં ગોળ રાઉન્ડ કર્યું છે રેડ કલરનું, એ આપણને રકમમાં આપ્યું છે, એટલે એનો અને એસી બરાબર 3 આ બે વસ્તુનો આપણે પહેલાં તો ઉપયોગ કરી લઈ, એટલે એની મદદથી આપણને બાજુ એ બી અને બી સી એ બે મળી જશે. એટલે ત્રિકોણની બધી ત્રણે ત્રણ બાજુ, એ બી સી ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ આપણને મળી જશે. અને ત્યાર પછી એક્સ વાય ઝેડ ત્રિકોણની આપણને એક બાજુ તો ખબર જ છે કે એનું માપ 5 છે એક્સ વાયનું, બાકીની બે બાજુ છે એ જ શોધવાની રીએ. તો ત્યારે આપણે પછી સમરૂપતાની વ્યાખ્યા છે આ અહીંયા આપણે સંગતતા સમરૂપતા કીધી છે એનો ઉપયોગ કરી લેશું, એટલે એ બંને બાજુ આપણને આસાનીથી મળી જાય. તો દાખલો સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે, તો પહેલાં તો આપણે આ જે આટલો ભાગ છે મેં લાઈન કરી એ અહીંયા લખી લીધો છે, બીજું કાંઈ કર્યું નથી. જે ઉપર જે ગ્રીન કલરની લાઈન કરી એટલો ભાગ આપણે જોઈ જોઈને લખી લીધો. હવે તમને આજે હું રાઉન્ડ કરું છું ગ્રીન કલરનું, એમાં એસી બતાવી છે, તો કે હા બતાવી છે. એની જગ્યાએ આપણને આ જે એસીનું માપ આપ્યું છે ને 3, એ 3 ઉપાડીને આ એસીમાં ગ્રીન રાઉન્ડ છે ને અહીંયા 3 મૂકી દેવાનું છે. એટલે ખાલી આપણે આટલા જ સ્ટેપને આપણે હાઈલાઇટ કરીએ, આ એક જ સ્ટેપ છે એનું આપણે મૂલ્ય શોધીએ. તો કે એસીના છેદમાં 3 આપણે એમ નમ રાખ્યું, હવે આપણે એસીની જગ્યાએ આ 3 લઈ લીધા, એટલે આ 3 ક્યાંથી આવ્યા, તો કે આપણે આપ્યા છે અહીંયાથી લીધા અને છેદમાં 3 તો છે જ. હવે આપણે છેદ ઉડાડીએ તો 3 × 1 = 3 એટલે જવાબ આવે 1. તો આપણું આ જે છેલ્લું સ્ટેપ તમને બધાને બતાવી છે આવડું આખે આખું એસીના છેદમાં 3 એ હવે નીકળી જ ગયું, એની જગ્યાએ આવી ગયો 1. ચાલો સમજાઈ ગયું બધાને કેવી રીતે કર્યું, તો કે છેલ્લા નંબરનું પદ છે એ આપણે પકડ્યું, એમાં એસીની કિંમત મૂકી, 3 ના છેદમાં 3 છેદ ઉડાડ્યા એટલે થઈ ગયો 1. તો હવે આપણે આમ લખીએ એ બીના છેદમાં 4, જો આ પહેલું પદ છે એ ઉપર હતું એમ ને એમ જો અહીંયા છે, આ એ જ મેં અહીંયા ઉતાર્યું છે. ત્યાર પછી બીજું પદ છે, બીજું પદ પણ એમ ને એમ આ જો ઉપર છે એમ જ મેં ઉતાર્યું છે. અને ત્રીજું પદ છે એમાં ચોકડી મારી દીધી, એટલે એ ક્યાં ગયું, તો કે નીકળી ગયું, એની જગ્યાએ આવી ગયો 1. તો હવે તમને સમજાઈ ગયું હશે કે 1 છે એ ક્યાંથી આવે છે. હવે આપણે જોવાનું છે કે એ બીના છેદમાં 4 હું એ લખું છું, આ એ બી છેદમાં 4 બરાબર તમે 1 લ્યો, તો આ એ બી સૂત્રનો કરતા કરો તો તમને એ બીની કિંમત શું મળે, તો કે એ બી બરાબર 4 × 1 = 4. એટલે જો અહીંયા મળ્યું છે એ બી બરાબર, હું બ્લુ કલરનું રાઉન્ડ કરું છું કે એ બી બરાબર 4 ક્યાંથી આવ્યું, તો કે આ રીતે સાદુરૂપ દીધું ને એટલે આવ્યું 4. હવે આપણે બીસીના છેદમાં 6 એને આપણે સરખાવીએ, તો આ બીસી છેદમાં 6 બરાબર 1. હવે આને તમે સરખાવો, બરોબર છે, કમ્પેર કર્યા, તો બીસી આપણે હવે સૂત્રનો કરતા કરીએ તો 6 × 1 = 6. તો હવે તમે જોઈ શકો છો કે આ જે બીસી બરાબર 6 જો બ્લુ કલરનું રાઉન્ડ મેં કર્યું છે, બીસી બરાબર 6 ક્યાંથી આવ્યું, તો કે આ રીતે મેં અહીંયા ગણતરી કરીને બતાવ્યા સ્ટેપ, એ રીતે બીસી બરાબર 6 આવે. તો અહીં આપણને એ બી અને બીસીની કિંમત મળી ગઈ, એનો અર્થ એમ કે ત્રિકોણ એબીસીની 3 એ 3 બાજુની કિંમત આપણને મળી ગઈ છે, કેમ કે બે બાજુ આપણે શોધી લીધી અને જો ત્રીજી હોય બ્લુ કલરનું રાઉન્ડ કરું છું એસી બરાબર 3 તો આપેલું જ છે, એટલે આપણે 3 એ 3 બાજુ આપણી પાસે છે. હવે આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે આ ત્રિકોણ એક્સ વાય ઝેડ એની અંદર આપણે બે બાજુ છે વાય ઝેડ અને એક્સ ઝેડ એની કિંમત શોધવાની છે. તો આપણને બે ત્રિકોણ સમરૂપ તો આપી જ દીધા છે, તો સમરૂપતાને આધારે આપણે એનું અર્થઘટન કરીએ વ્યાખ્યાને આધારે, તો કે પહેલી બાજુ એટલે એ બી છેદમાં પહેલી બાજુ એટલે એક્સ વાય, પછી બીજી બાજુ બીસી છેદમાં વાય ઝેડ અને એસીના છેદમાં એક્સ ઝેડ, એટલે આપણે વ્યાખ્યા આધારિત આપણે એનું અર્થઘટન કર્યું. હવે તો કે આપણી પાસે જેટલી કિંમત છે એટલી લખી નાખો, તો આપણે લખીએ એ બીની 4 છેદમાં 5, આ 5 છે એ આપણને રકમમાં, જો આ ક્યાંથી આવ્યા, તો કે આપેલી છે રકમમાં, અને 4, 6 અને 3 એ તો આપણને રકમમાં આપણે સોયધી, 4 સોયધા 6 સોયધા અને 3 આપણને રકમમાં આપેલી હતી, બાકીની જે બાજુ છે નથી આપી શોધવાની છે, એટલે આપણે એને એમને લખી નાખી.
હવે જુઓ, હવે આપણે અહીંયા શું કરશું તો કે આ પહેલું જે પદ છે એ અને આ બીજું જે પદ છે એ મેં રેડ કલરના રાઉન્ડ કર્યા છે એ બંનેને આપણે સરખાવીએ એટલે 4/5 બરાબર 6/ વાય ઝેડ. હવે વાય ઝેડને તમે આ રીતે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે 4YZ બરાબર 6×5=30. આ સ્ટેપ સમજાઈ ગયું. હવે 4 છે એ છેદમાં જાય એટલે છેદ ઉડાડો તો 2 × 2 = 4 ને 15 × 2 = 30. પછી 2 × 15 છેદ તો કે ન ઉડે, ભાગાકાર કરો એટલે જવાબ આવે 7.5. તો આ પહેલો પેટાઈ ભાગ આપણો વાય છેદ શોધવાનો તો એ પૂરો થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે શું કરી છીએ જોતા જાજો. હવે આપણે આ બીજા નંબરનું જે સ્ટેપ છે એ અને આ ત્રીજા નંબરનું જે સ્ટેપ છે એને સરખાવશો તો કાંઈ મળશે નહીં. ખાસ ધ્યાન દેજો, ઘણા શું કરે પહેલાં પહેલું બીજું સરખાવે પછી બીજું ત્રીજું સરખાવે. એટલે આપણે એવું સ્ટેપ પસંદ કરવાનું છે સરખાવવા ટાઈમે કે જેમાંથી 4 કિંમતમાંથી માત્ર એક જ અજ્ઞાત હોય, બાકીની 3 કિંમત આપણને ખ્યાલ હોય. તો હવે આપણે શું કરવું છે તો કે આપણે બેન હવે આપણે એક્સ ઝેડ શોધવાનું છે. વાય ઝેડ તો આપણને અહીંયા મળી ગયું તો એ તો એક્સ ઝેડ આવે એવું કયું પદ તો કે આ રહ્યું. આની અંદર આપણને એક્સ ઝેડ બતાવી છે એટલે એક તો એ લેવું પડે ફરજિયાત. બીજું એની સાથે સરખાવવાનું કયું તો કે જેમાં અંશ અને છેદ બંનેમાં કિંમત આપી હોય એવું પદ આપણે પસંદ કરવાનું છે. તો એવું તો આપેલા નંબરનું જુઓ અહીંયા આ રેડ કલરનું રાઉન્ડ કર્યું છે તો બંને પદ જેમાં મેં રેડ કલરનું રાઉન્ડ કરેલું છે એ બંને આપણે અહીંયા સરખાવી દીધા એટલે 4/5 = 3/XZ. હવે XZ છે આપણે શોધવાના છે એટલે એને આપણે સૂત્રનો કરતા કરીએ તો 4XZ = 15. 5 × 3 = 15. હવે XZને તમે પાછા એકલા રાખો તો 4 છે એ ક્યાં આવે તો કે 15/5, કારણ કે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય એટલે 15/5. આ સ્ટેપ પણ તમને હવે સમજાઈ ગયું હશે. હવે તમે એનો છેદ ઉડાડો તો કે ન ઉડે તો આપણે એનો ભાગાકાર કરવાનો થાય. હવે 3.3/4 એવું તમને અપૂર્ણાંક સ્વરૂપ ન આવડે તો કાંઈ વાંધો નહીં, આપણે ટેન્શન નથી લેવાનું. ભાગાકાર કરી અને પોઈન્ટમાં 3.75 આટલું તમે કરી નાખો એટલે ચાલે. તો આમ અહીં આપણને YZનું મૂલ્ય 7.5 અને XZનું મૂલ્ય 3.75 મળે છે. આ રીતે અહીં આપણે સ્વાધ્યાય 6.2 આધારિત જે દાખલા હતા એ પણ જોઈ લીધા છે અને પરીક્ષામાં આવો દાખલો પૂછવાની શક્યતા થોડી વધારે છે બરાબર, એટલે આ દાખલા છે એ તમારે ખાસ કરવાના છે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 6.2 છે એ પણ પૂરું થાય છે.